કચ્છમાં આવેલ માતાના મઢ વિસ્તારમાં મંગળ ગ્રહ જેવી જમીન મળી આવી હતી. ત્યારબાદ હવે સફેદ રણમાં મંગળનું કનેક્શન શોધવા નાસાનું રણભ્રમણ શરૂ થયું છે. માતાના મઢ વિસ્તારમાં મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ નામનું ખનિજ શોધાયા બાદ હવે કચ્છના જગવિખ્યાત સફેદ રણમાં નાસા રણભ્રમણ કરીને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે. હવે ભવિષ્યમાં કચ્છના સફેદ રણમાં આવતા પ્રવાસીઓ ચંદ્ર જેવી જમીન પર મંગળ ગ્રહ જેવા સોલ્ટ ક્રિસ્ટલને જોઈને પણ આશ્ચર્યચકિત થાય તો કદાચ નવાઈની વાત નહીં હોય. અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમ એડમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સંબંધમાં કહ્યું હતું કે સફેદ રણમાં રાતના અજવાળામાં જાણે ચંદ્ર જમીન પર ઉતરી આવ્યો હોય તેવું લાગે છે. પણ હવે એવું બને એ સફેદ રણમાં હવે મંગળ ગ્રહ જેવા સોલ્ટ ક્રિસ્ટલ પણ જોવા મળી જાય. ફેબ્રુઆરીના મધ્યમાં નાસાના વૈજ્ઞાનિકો કચ્છના રણમાં આવીને મંગળ ગ્રહ પર મળતા હાઇપર સેલાઇન વોટરમાં થતા બેક્ટેરિયાની સરખામણી કરી સાતત્યતા મુદ્દે સંશોધન કરશે. ફેબ્રુઆરીમાં થનારા સંશોધનમાં એક દિવસનો ક્લાસરૂમ પણ યોજવામાં આવશે. ત્યારે 8 થી 10 જેટલા દેશના વિદ્યાર્થીઓ અને સંશોધકો આ પ્લેનેટરી જીઓલોજી સંશોધનમાં જોડાશે. તો આગામી સમયમાં મુંબઈની એમિટી યુનિવર્સિટીમાં આ વિષય પર કોર્સ શરૂ કરવા પણ તજવીજ હાથ ધરાઈ છે. કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્રીઓ દેશ વિદેશના વૈજ્ઞાનિકોને કચ્છની વિવિધ ભૌગોલિક જગ્યાઓથી અવગત કરશે. ખાસ કરીને માર્સિયન એક્સ્ટ્રા પ્લેનેટરી વિષય પર આ સંશોધન પ્રવાસ કેન્દ્રિત હશે. મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના ડીએનએ ટેસ્ટ થશે. આ પ્રોજેક્ટમાં જોડાયેલા કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્રી વિભાગના વડા ડૉક્ટર મહેશ ઠક્કરે જણાવ્યું કે એમટી યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને નાસા આ ત્રણેય સંયુક્ત પ્લેનેટરી જીઓલોજી મુદ્દે સંશોધન કરશે. મંગળ ગ્રહ પર સોલ્ટ ક્રિસ્ટલ મળી આવ્યા છે જે હાઇપર સેલાઇન વોટરથી બને છે, જેમાં ચોક્કસ બેક્ટેરિયા જીવિત રહી શકે છે. બીજી તરફ કચ્છના સફેદ રણમાં પણ સમાન સોલ્ટ ક્રિસ્ટલ જોવા મળે છે. સામ્યતા મળતા હવે આ બંને વચ્ચે વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી સંશોધન હાથ ધરવામાં આવશે. મંગળ ગ્રહ અને કચ્છના રણના સોલ્ટ ક્રિસ્ટલની ડીએનએ ટેસ્ટ કરાશે. જો સમાન ગુણો મળશે તો ભવિષ્યમાં મંગળ પરના અનેક રહસ્યો કચ્છના સફેદ રણમાં મીઠા થકી ઉકલી શકશે. આ સાથે જ નાસાના વૈજ્ઞાનિકો અને ભૂસ્તર શાસ્ત્રીઓ લુણા ક્રેટર લેક, ધોળાવીરા, માતાના મઢ સહિત અનેક 8-1 સાઇટ પર મુલાકાત લઈ નવા પાસાઓ ઉજાગર કરવા પ્રયત્ન કરશે. ફેબ્રુઆરીના મધ્યમાં નાસાના વૈજ્ઞાનિકો કચ્છ આવી અને સંશોધન હાથ ધરશે. મંગળનું માતાના મઢ બાદ સફેદ રણ કનેક્શન ખુલતા કચ્છ જીઓ ટુરિઝમ હબ બનશે. વર્ષ 2020માં માતાના મઢમાં મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનિજ મળી આવ્યું હતું. મંગળ ગ્રહ પર રોવર લીધેલી ઇમેજને નાસાએ માતાના મઢ ખાતે તેઓએ કરેલું ઇમેજનરીનું પરિણામ સામે આવ્યું હતું. હવે કચ્છના સફેદ રણમાં જો મંગળ ગ્રહનું કનેક્શન સામે આવશે તો પ્લેનેટરી જીઓલોજી માટે કચ્છ હબ બનશે અને નાસા બાદ વિશ્વભરના ભૂસ્તર શાસ્ત્રીઓ અને ગ્રહો મુદ્દે સંશોધન કરતા સંશોધકો માટે પ્રવાસનની જેમ આ રણ ટુરિઝમ સ્પોટ સાબિત થશે. યે જો પ્લેનેટરી સાયન્સ, પ્લેનેટરી જીઓલોજી કા સંશોધન પિછલે કઈ સાલો સે ભારત મેં હો રહા હૈ, જિસમે કરીબન 2014-15 સે હમારી યુનિવર્સિટી ને ઇસમે પાર્ટિસિપેટ કિયા હૈ. ઓર જો માર્સ યાની કે મંગળ ગ્રહ હૈ ઉસકા સંશોધન કરને કે લિયે હમકો મંગળ ગ્રહ જા કરકે વહાં સે સેમ્પલ લાકે યહાં ઉસકા એનાલાઇઝ કરેંગે ઓર ઉસકી ભૂમિકા હમ સેટેલાઇટ સે પરીક્ષણ કરેંગે. યે એક બહોત હી કોસ્ટલી અફેર હોતા હૈ. જબકિ નાસા કે દ્વારા ઓર ઇસરો કે દ્વારા યે દેખા ગયા કે મંગળ ગ્રહ કી જો ભૂમિ હૈ વૈસી હી ભૂમિ હમારે પૂરે પૃથ્વી પર કહાં કહાં હૈ. તો અગર વો દેખા જાય તો ઉસસે પતા ચલ સકતા હૈ કે ઉસી ભૂમિ કા હમ જીઓગ્રાફિકલ સ્ટડી, જીઓલોજિકલ સ્ટડી અગર કરતે હૈ તો મંગળ ગ્રહ પર જૈસી ભૂમિ હૈ ઓર જૈસી પ્રક્રિયાએ જીઓલોજિકલ પ્રોસેસ હુઈ હૈ વૈસી પ્રોસેસ હમ યહાં બેઠ કે સમજ સકતે હૈ ઉસી ભૂમિ કા સ્ટડી કરતે હુએ. તબ ઉન્હોને નાસા કે વિજ્ઞાનીઓ ઓર હમારે ઇસરો કે વિજ્ઞાનીઓને દેખા કે ભારત મેં કહાં કહાં એસી ભૂમિ હૈ. તો ઉસમે કચ્છ કા કુછ પાર્ટ જો હૈ જિસકો હમ બોલતે હૈ માતાના મઢ કે આસપાસ કી કુછ વોલ્કેનિક ડિપોઝિટ્સ હૈ જિસકા અલગ અલગ તરીકે તરહ કી ઉસમે ક્લે મિલ રહી હૈ તો વો ઉન્હોને દેખા. તબ સભી વૈજ્ઞાનિક ને અપના
फोकस उन डिपॉजिट पर किया। इसके बाद यहाँ एक क्रैटर है जो लूना क्रैटर के नाम से प्रख्यात है, कई सालों से उसका संशोधन हुआ है, लेकिन वैसी ही क्रैटर मार्स पे और चंद्र पर भी मिल रही है। तो ये सब देखते हुए विज्ञानी, नासा के विज्ञानी, हमारे इसरो के विज्ञानी, इसके बाद कई यूनिवर्सिटीज़ इंडिया की है जिसमें हमारे फिजिकल रिसर्च लेबोरेटरी है, MET यूनिवर्सिटी है, इसके अलावा दूसरी IITs भी है, सभी ने इस पर अध्ययन करना शुरू किया। तो हमारा एक ग्रुप अभी बना है कि जिसमें नासा के कुछ विज्ञानी है, कर हम यहाँ कुछ इंटरेस्टेड PG एंड रिसर्च स्टूडेंट्स को बुलाएंगे जो पूरे भारतवर्ष से हम सिलेक्ट करेंगे, जिसमें MET यूनिवर्सिटी के स्टूडेंट्स भी रहेंगे, हमारे यूनिवर्सिटी के स्टूडेंट्स भी रहेंगे। तो वो सब को लेकर के हम एक छोटा सा एक कोर्स करना चाहते हैं, हमारी यूनिवर्सिटी, कच्छ यूनिवर्सिटी और MET यूनिवर्सिटी मिलके एक छोटा सा कोलैबोरेटिव कोर्स करेंगे जो 6 महीने का या 12 महीने का रहेगा। उस कोर्स के अंदर कौन से पहलू को हम बताएंगे, जिसको बोलेंगे प्लैनेटरी जियोलॉजी, उस प्लैनेटरी जियोलॉजी में कैसे कैसे फैसेट्स का अभ्यास हम कर सकते हैं, जैसे कि मार्स में जैसी भूमि है उसका हम अभ्यास कर सकते हैं, जियोलॉजी का अभ्यास कर सकते हैं। तो उसको लेकर के हम यहाँ एक छोटा सा वर्कशॉप जब करेंगे, तब यहाँ मातानुमढ़ की जो साइट है, जो आपने बताया कि जेरो साइट है, जो इसका बहुत सारा अध्ययन भी हो चुका है, इसके अलावा भी यहाँ ऐसी भूमि है कि ग्रेट रन ऑफ कच्छ जो बोलते हैं हम उसको, सॉल्टी डेजर्ट बोलते हैं। देशना सौथी विशाळ जिल्ला कच्छमा वैविध्यता धरबाई छे। अहीं वर्ल्ड हेरिटेज साइट धोळावीरा, हाजीपीर नजीक आवेलो लूणा क्रेटर लेक, धोळावीरामां करोड़ों वर्ष जूना अश्मियों, विश्व प्रख्यात सफेद रण, માતાના મઢની મંગળ ગ્રહ જેવી જમીન, અમેરિકાની ગ્રાન્ડ કેનિયન જેવી અનુભૂતિ કરાવતી ભુજની ખારી નદી, મેગ્નેટિક ફિલ્ડ સાથે કાળા ડુંગરનું સૌંદર્ય હોય કે એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી, કચ્છમાં એ દરેક બેનમૂન સંપદાનો ખજાનો ધરબાયેલો છે જેને જોવા વિશ્વભરના પ્રવાસીઓ અને સંશોધકો કચ્છ આવે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।